શબ્દો શબ્દોની અંદર ફેર હોય. ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે, સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય. રામ બોલતા હોય ને હરામ બોલે છે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય. પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય. એ સિવાય જયારે વિરોધ થવા મળ્યો દરેક જગ્યાએ, પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી. આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટે, જ્યાંથી શબ્દની શરૂઆત થી રાજા મહારાજાઓ માટે. તો રાજા મહારાજાઓ ખાલી ગરાસિયા રાજપૂત નહોતા, કાઠી ક્ષત્રિય નહોતા. તમે ભારતના લેવલે વિચારો તો અસંખ્ય કોમના રાજા મહારાજો થઈ ગયા છે, જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા. અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને જ રજવાડા કહેવાય, એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય. અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ, તો અમે જે વર્ષો પહેલા આઝાદી પહેલાથી જે સમાજ સાથે સંકળાયેલા છે, જે મોટા સ્ટેટ હતા, દાખલા તરીકે ભાવનગર સ્ટેટ, તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા. તમે જોગીદાસ કુમાણનો અને ભાવનગર દરબાર સાહેબનો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે. ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણસાચતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી. અને સ્ત્રીનું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે. આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય, બહેનોની એટલી આમાન્ય હોય કે ઘરની બહાર પણ ક્યારેય પગ ન મૂકતા હોય, માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય, એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે. હવે મુખ્ય વાત એ છે, ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ. મારો સવાલ એ છે, ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈએ વિરોધ કર્યો નથી. ઇવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે આટલા દિવસથી, એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે. તમે એની જગ્યાએ ખાલી કમળ ઉભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે. આમાં સીટની આરે કાંઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ છે નરેન્દ્ર મોદી પાસે ઓછી થાય, એવું તો કોઈ છે જ નહીં. વાત ખાલી વ્યક્તિગત છે, વ્યક્તિનો વિરોધ નથી. તમે જોયું હશે કે અમારા જ્યાં જ્યાં જે સમાજે આવેદન પત્ર આપ્યા, મેં તો ખાસ જોયું છે કે એની અંદર પણ રૂપાલા સાહેબ એવો શબ્દ વાપરવામાં આવ્યો, ક્યાંય તોછડાય ભર્યું વર્તન કરવામાં આવ્યું નથી. પણ સહન શક્તિની એક મર્યાદા હોય, એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે, ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે માન છે, પણ ક્યાં સુધી? જ્યારે આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય, રોડ ઉપર હોય, છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું વર્તન? શા માટે? માત્ર ને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે, કોઈ પાર્ટીનો વિરોધ નથી. બહેનોનું સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બહેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઉભા રાખવામાં આવે તોય વાંધો નથી. શંકરસિંહ વાઘેલા બાપુએ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો છો, મુદ્દો રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય.
ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે. આ વાત ગઈકાલના અનુસંધાને કહેવા માટે અમે અમરેલી જિલ્લાના આસપાસના જે નાના મોટા રજવાડાઓ હતા, કાઠી સ્ટેટ હતા, એ આવ્યા છીએ. હવે ભાઈ, એમાં વાત એવી છે કે અમે આટલા તમારી સામે બેઠા છીએ એમાં અમને સીધા સમાચાર જ મળ્યા. અમે પ્રેસ પછી જે રિલીઝ થાય, પ્રેસ રિલીઝ, એ સમાચાર જ મળ્યા. અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી. અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ, પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય. ત્યારે તો અવડો મોટો સમાજ છે અને જે કાંઈ બનતું હોય છે પ્રેસ તરફ જે આ બોલાવતા હોય છે એમાં ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્ય હોય છે. તમે અહીંયા ના નોતી કરી, કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવા નથી આવ્યા. અમારા વિસ્તારમાં ખબર પણ નથી. અમને ડાયરેક્ટ પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ છે, બહોળો સમાજ છે, અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડા ન હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે, એ તમારા સુધી પણ ન પહોંચી શકે. પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ. અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા, તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ. બીજી વાત કે એ અમારા આગેવાનો જ છે, એ અમારા માનનીય બધા વડીલો જ છે, એનો પણ વિરોધ નથી. અમારામાં એમાં ને બેમાં ફૂટફાટ પડવાનો કોઈ આશય નથી. માત્રે માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય, પૂરું સત્ય નથી. તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ, દરેકને પોતપોતાનું સત્ય હોય. ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય, કોઈ અંગત કારણો હોય, પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય. તમને તો ખબર હશે કે આ મોટી આવડી મોટી તાકાતો છે, ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઇઝ કરી દે. મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી, પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી, કમલમમાં ભાજપના કાર્યાલય, આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે. આ મીટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત છાત્રાલય રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે. મારી સાથે આવ્યા છે અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા, જે સ્ટેટ હતા, એના પ્રતિનિધિઓ આવ્યા છે. તમને કહું કે કાઠી ક્ષત્રિય સમાજના જે યુવાનો છે, જે કોઈ સ્ટેજ ઉપર મંચ ઉપર કેમેરાની સામે આવવા માંગતા નથી, જે નાના તબક્કાના છે, જે લોકોની લાગણી કાલની પ્રેસ મીટ પછી જે ઘવાણી છે, ત્યારે કોઈના એકના કહેવાથી આ આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો પ્રતિનિધિઓ હું નથી કરી શકતો, એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે. સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એની ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે. અને અંદર હોય ને એ જ બહાર આવે, અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે, ત્યારે પછી ભૂસાય નહીં. એકવાર જે તમને ચોટ લાગી ગઈ જે શબ્દોની, એ એવી દુનિયાની અંદર કોઈ દવા નથી કે એની સોલ્યુશન કરી શકે. ગઈકાલે જે જાહેરાત થઈ એમનું સત્ય છે. આજે જે તમારી સામે અમે આવ્યા છીએ, તમને બે મુદ્દા કીધા કે એ સ્થળ કયું હતું, કમલમ હતું, ભાજપનું કાર્યાલય હતું, તો ત્યાંથી જે બોલાવવામાં આવ્યું હોય, જે બોલાવવામાં આવ્યું હોય એમાં કોની અસર હોય, અહીંયા છે એ સ્વયંભૂ હોય, આ જે સમાજનું આ જે સ્થળ છે, રાજપૂત ગરાસિયા બોર્ડિંગનું સ્થળ છે, ત્યાં જે બોલાવવામાં આવે એ સ્વયંભૂ હોય, ત્યાં છે એ તખ્તા પાછળ બીજી દોરી સંચાર હોય, ત્યારે આજે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ
કે અમારો સંપૂર્ણ સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજના અમે જે સ્ટેટ આવ્યા છીએ અને અમારો જે સમાજ અમને ફોલો કરે છે એ આ આંદોલન સાથે છેક સુધી રહેશે. બની શકે પ્રેશરાઇઝ કરવામાં આવ્યો હોય ઘણા બધા વિવિધ એના કોઈ કારણો, પણ દરેક પાછળ કારણ તો હોવું હતું. જ્યારે તમે સમાજથી વિપરીત વાત કરવા જાઓ છો ત્યારે ચોક્કસ ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઇઝ કરવામાં આવ્યો. એટલે જ હું કહું છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે, અમારા જ આગેવાનો છે, પણ સન્માનીય છે, પરંતુ એનું સત્ય અર્ધ સત્ય છે. આ પૂરું સત્ય અત્યારે તમે જોવો છો. અને જે સમાજ સાથે, જે ક્ષત્રિય રાજપૂત દરબારો સાથે આઝાદી પહેલાથી અમારા 125 રજવાડાઓ જોડાયેલા હતા, એ સમાજની સાથે અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી તન મન ધનથી જોડાયેલા છીએ. ચોક્કસ સ્વયંભૂ જોવા છે, કોઈને બોલાવવા માટે બસો મોકલવાની નથી, કોઈને ફૂડ પેકેટ આપવાનું નથી, કોઈ મેનેજ કરવાનું નથી. કાલે તમે આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હશો કે સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે, જે સમાજને ચોટ લાગી છે, એ તમામ અમે બધા પણ અહીંયા જે હાજર છીએ એ ત્યાં પણ કાલે અમે અમારો સૂર પુરાવશું. હું ભરતવાળા, મારું મૂળ ગામ વાવડી રામવાળા બાપુ, હું રામવાળાના વંશજમાંથી આવું છું અને એમને જેને કહેવાય ને એ પરિવારમાંથી આવું. આ જે વાત છે એ વાત કાલની બધા મિત્રો કહે છે કે ભાઈ કાઠી ક્ષત્રિય સમાજ જે છે એમણે ભાજપને સમર્થન આપી દીધું, કમલમ ખાતે જઈને સમર્થન આપી દીધું અને જે આગેવાનો છે એમણે એમને સમર્થન આપ્યું એવી જાહેરાત કરવામાં આવી છે. પણ મેઇન વસ્તુ એક કહેવાની કે જે અમારા કાઠી ક્ષત્રિય સમાજનું જે સંગઠન છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ, એ સમાજનો એક પાર્ટ છે, એ નાનકડું સંગઠન છે, નહીં કે સમગ્ર સમાજ. સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે. અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે, એટલે એમને આ ફરજ પડી હોય સમર્થન આપવાની. આનાથી મોટું બીજી કોઈ વાત નથી. અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કહું કે જ્યારે એ બાળવટે હતા ત્યારે નાની દારીના ડુંગરામાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી 16-17 વર્ષની, એ દીકરી ઢોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા એમને કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી, કે ભાઈ શેની મને બીક લાગે, ભાઈ અહીંયા તું દીકરી વગલામાં એકલી છો, અહીં આસપાસમાં કોઈ નથી, તારા ઉપર કાંઈ થશે એવી તને બીક જ લાગતી, તો કે ના મને બીક ક્યાંથી લાગે, મારા બાપ રામવાળાના અહીંયા બારવટા હાલતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી, ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા કૂદ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે, ત્યારે પલાર છાંડી અને એમણે કીધું તું કે હે સુરત દાદા મારી આવીને આવી આબરૂ તું જાળવી રાખજે. જો બીજા સમાજની બહેનો દીકરીઓ માટે અમે માથા આપ્યાના દાખલા છે તો અમારી બહેનો દીકરી ઉપર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈ, ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી, એ ક્યારેય ન બને. કાઠી ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે. અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં. આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવે, એમની ઉમેદવારી રદ કરી અને કોઈ પણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ. જો 16 તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થઈ તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ, ભાજપને મૂકવા પણ તૈયાર છીએ. ભાજપ અમારા માટે સોનાની છરી છે, પણ સોનાની છરી ભેટમાં રખાય, પેટમાં ન રખાય, એટલે આ અમે ક્યારેય નહીં કરીએ. જી મુખ્ય ઉદ્દેશ, બહેનો બધે બહાર આવે છે અને ભાઈઓ નથી આવતા એ વાત તમારી સાચી, પણ મેઇન મુદ્દાની તમને વાત કરું તો જ્યાં સુધી આ મુદ્દો સરકાર સમજે અને પૂર્ણ ન થાય, કેમ કે ક્ષત્રિય સમાજ છે એ હંમેશાને માટે પ્રજાનું રક્ષણ કરતો આવ્યો છે અને કહ્યું છે. હવે કદાચ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓની જેમ જો ક્ષત્રિય સમાજ બહાર નીકળે
કોઈ વસ્તુ સળગાવવાનું કામ કરે, કોઈ નાની મોટી પ્રોપર્ટીને નુકસાન કરવાનું કામ કરે, તો એ નુકસાન તો આપણને જ છે. આપણું ને આપણું નુકસાન આપણે કરીએ એટલા તો ગાંડા નથી કે રોડ ઉપર ઉતરી જઈએ. બહેનોની સાથે બહેનોની સલામતી માટે પણ બે દિવસ જ છે આ અલ્ટિમેટમ આપવામાં આવેલું છે. મારું નામ જીતેન્દ્રવાળા, અડતાલા. આજ રોજ ક્ષત્રિય રાજપૂત સમાજની બોર્ડિંગમાં મિટિંગનું આયોજન કરેલું છે. મુખ્ય ઉદ્દેશ એ હતો, ગઈકાલની જે પ્રેસ રિલીઝ થયેલી એમાં અમારા સન્માન્ય વડીલશ્રી ભાઈઓ જ હતા. પણ અમારે વર્તાભાઈ, ટીકુભાઈ, સતભાઈ, જીશુભાઈ જોડે બધાને ફોન ઉપર સમાજના યુવાનોની વાત આવતી હતી કે જે આ કાલની લોકોએ ટેકો આપ્યો છે એ વ્યક્તિગત છે એમનો પ્રશ્ન, અમને કોઈ વિશ્વાસમાં લેવામાં આવેલા નથી. અને એમને એવી રીતના જે ભાઈ પ્રતાપભાઈ કીધું, જે આપની સમક્ષ ફોટોગ્રાફીમાં નથી આવતા અને નાના માણસની વેદના છે. જ્યારે બે દીકરી ઉપર આવું નામ લેવામાં આવ્યું હોય, તમને નારી શક્તિનું અપમાન થયું હોય, એના અનુસંધાનમાં અમારો કાઠી ક્ષત્રિય સમાજનો પૂર્ણ ટેકો છે. અને વાત કરી અમરેલી, કાઠી ક્ષત્રિય સમાજે પહેલું આવેદન પત્ર અમે આપ્યું, પછી સાવરકુંડલા મુખ્યાભાઈ પ્રતાપભાઈને એને આપ્યું, રાજુલા જામડાબાદ આપણા જોરદાર કાલના અને આજે પણ કાર્યક્રમો છે અમારા વડિયાનો છે કાલનો કાર્યક્રમ, અને એક દ્વારા અમારા કાર્યક્રમ શરૂ જ રહેશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમની લડત થશે. અને 16 તારીખે જો અમલ નહીં કરવામાં આવે પેપા ઉમેદવારનો તો સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજની સાથે છે અને ઊભો રહે અડીખમ એવી હું કાઠી સમાજના બધા ભાઈઓની સહમતિથી અને જે અમારા યુવાન મિત્રો જે હતા જે કાજુલા જાફરાબાદ દરિયા કિનારે છે માટી જુનાગઢ જિલ્લાના સુરેન્દ્રનગરના એમની અરે ટેલિફોનિક વાતચીત કર્યા મુજબ હું સમર્થન અમારા સમાજમાં આપું છું અમારા બધા યુવાનોમાં.